તાપી જિલ્લાના પત્રકાર પર ભાજપ પ્રદેશ યુવા મહામંત્રી અને વાવોલ તાલુકાના બુહારી ગામના ઉપસરપંચ દ્વારા હુમલો કરાતા તાપી જિલ્લાના તમામ પત્રકારોએ તાપી જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના ઉપસરપંચ સૂરજભાઈ સત્યજીતભાઈ દેસાઈ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા મહામંત્રી પણ છે તેમના પરિવાર દ્વારા બુહારી ગ્રામ પંચાયતના વિવિધ હોદ્દાનો દુરુપયોગ કરી કરી કરવામાં આવેલ કથિત ભ્રષ્ટાચાર બાબતે પત્રકાર જીગર શાહ દ્વારા અખબારમાં અવારનવાર અહેવાલ લખવામાં આવેલ છે જીગર શાહ દ્વારા કથિત ભ્રષ્ટાચાર અંગેની સંબંધિત વિભાગોને થયેલી લેખિત ફરિયાદોમાં સરકારી કક્ષાએથી તપાસ ચાલી રહી છે આ તપાસથી સુરત દેસાઈ અને તેના પરિવારને નુકસાન થાય તેમ છે તેથી સૂરજ દેસાઈ પત્રકાર જીગર શાહ સાથે અંગત અદાવત રાખતા આવેલા છે ગત તારીખ તેર સાત બે હજાર બાવીસના રોજ પૂર્ણા નદીના પૂરના પાણી બુહારી ગામમાં ફરી વળતા જીગર શાહે તાપી જિલ્લા વહીવટીતંત્રને પૂરના પાણીના નિકાલ માટે રજૂઆત કરી હતી તેથી વહીવટીતંત્રના અધિકારીઓ તારીખ તેરમી જુલાઈના રાત્રિના લગભગ દસ વાગે બુહારી ગામે પહોંચ્યા હતા અધિકારીઓને પૂરના પાણીના નિકાલ માટે કેટલાક બાંધકામો અને માટીપુરાણ અડચણરૂપ હોવાનું ધ્યાને આવ્યું હતું તેથી અધિકારીઓ પૂરના પાણીથી વધુ નુકસાન ન થાય તે માટે અડચણો દૂર કરે તેવી શક્યતા હતી તે વાતની જાણ થતાં સુરત દેસાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યાં જીગર પણ હાજર હોય આ બધું જીગર કરાવે છે જીગર ફરિયાદ કરીને પોતાના પરિવારના બાંધકામો દૂર કરાવે છે તેઓ વહેમ રાખી સુરત દેસાઈએ પત્રકાર જીગર પર જીવલેણ અને હિંચકારો હુમલો કર્યો હતો સુરજ દેસાઈએ જાનથી મારી નાખવાના ઈરાદે જીગરશાહના માથામાં લાકડીનો ફટકો માર્યો હતો ત્યાર પછી ચક્કર ખાઈને ફસડાઈ પડેલા જીગરશ્યાહની જાન લેવાના ઈરાદે સુરજ દેસાઈએ હુમલો ચાલુ રાખ્યો હતો જેમ તેમ કરીને ભાગીને જીગરશાહે પોતાનો જીવ બચાવ્યો હતો આ હુમલો કરનાર સુરજ દેસાઈ સામે વાલોડ પોલીસ મથકે ગુનો નોંધાયો છે આમ સુરજ દેસાઈ અને તેના પરિવારનો કથિત ભ્રષ્ટાચાર જીગરશ્યાએ ઉજાગર કર્યો હોવાથી ભાજપના મહત્વના પદ પર રહેલા સૂરજ દેસાઈએ પત્રકાર પર હિચકર અને જીવલેણ હુમલો કર્યો છે આ પ્રમાણે રાજકીય પક્ષના માણસ દ્વારા થયેલા હુમલાથી તાપી જિલ્લાના પત્રકારો સ્તબ્ધ અને ભયભીત થયા છે આ હુમલાને તાપી જિલ્લા પત્રકારો સખ્ત સંબંધોમાં વખોડી કાઢે છે અને તાપી જિલ્લામાં પત્રકારો પર રાજકીય પક્ષના માણસો દ્વારા આવા હિચકારા અને જીવલેણ હુમલા બંધ થાય તેવી માંગ કરીએ છીએ પત્રકારો નિષ્પક્ષ રીતે કોઈપણ ડરના માહોલ વગર પોતાનો પત્રકારત્વ ધર્મ નિભાવી શકે તે દેશના લોકતંત્રના હિતમાં ખૂબ જરૂરી છે માટે તાપી જિલ્લામાં પત્રકારો માટે ભયમુક્ત માહોલ અને વ્યવસ્થા કરવા તેમજ પત્રકાર જીગર શાહ પર હિચકારો અને જીવલેણ હુમલો કરનાર ભાજપના પ્રદેશ યુવા મહામંત્રી સુરજ દેસાઈ સામે કડકથી કડક કાયદાકીય પગલાં ભરવા તાપી જિલ્લા પત્રકારો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે હેમંત રાણા જેડ એસ ટીવી તાપી આપની સાથે ક્યારે ને શું ઘટના થઈ હતી હું તાપી જિલ્લામાં છેલ્લા એકવીસ વર્ષથી પત્રકાર તરફ એની ફરજ બજાવું છું નિષ્પક્ષતાથી ફરજ બજાવતો આવ્યો છું ગત તેર તારીખે વાલોડ તાલુકાના પૂર્ણા નદીમાં પૂર આવેલ હોય અને પૂરના કારણે તળાવ ફળિયાના ગુજરાતી શાળાનો કેટલોક વિસ્તાર ચારથી પાંચ પાણી ભરાઈ ગયેલ હોય જે અંગે વહીવટીતંત્રના મામ તંત્રના મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા તાપી જિલ્લાના પ્રાંત અધિકારી શ્રી અને સ્ટેટ હાઈવેના ઇન્ચાર્જ કાર્યપાલકશ્રીને પાણી ભરાવા પછાડના કારણ અંગે રજૂઆત કરેલ હોય અને જે પાણી સ્ટેટ હાઈવેના ગરનાળા પરથી જે ભૂંગરામાંથી પસાર થાય છે ત્યાં એ ખાનગી સોસાયટીના ગટર લાઈનની પાઇપ લાઈનો ફિટ થઈ જવાથી અને કેટલાક ગરનાળા પાસે દબાણો હોવાના કારણે પાણીનો અવરોધ આવ્યો હોય જે અંગેની રજૂઆતો તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું અને છેલ્લે અનેક રજૂઆતો બાદ સ્ટેટ હાઈવેના ઇજનેર શ્રી પાર્થ પટેલ તેઓ રાત્રે દસ કલાકે સ્થળ પર આવ્યા હોય અને ડિઝાસ્ટર મેજ મેનેજમેન્ટની કામગીરીના ભાગરૂપે તેઓને ભૌગોલિક પરિસ્થિતિ અંગે ધ્યાન દોરી રહ્યો હતો તે વખતે લગભગ દસ ને વીસ મિનિટે બુહારી ગામના ઉપસરપંચ શ્રી સુરજભાઈ દેસાઈ પાછળથી આવીને મને માથાના ભાગે ઘા કર્યો હતો અને જેના કારણે મને આંખમાં ભાગમાં વાગ્યું હોય અને સામેથી આવીને લાતમ લાત નાલાયક ગાળો મારામારી મારી સાથે કરતાં કરતાં મને ત્રણ રસ્તા પર લાવેલ હોય જેના કારણે મને ખૂબ જ શરીરના ભાગે ઈજા પહોંચેલ હોય આ બાબતે વધુમાં કહેવું છે કે એમના પરિવારવા પરિવાર વિરુદ્ધ એમના ભ્રષ્ટાચારો વિરુદ્ધ ગ્રામ પંચાયતના હોદ્દા પર બેસીને સત્તાનો દુરુપયોગ કરી પદ પ્રતિષ્ઠાને સત્તાનો દુરુપયોગ કરીને સરકારશ્રીના આવેલ અનુદાનો પોતાની ખાનગી એનેની જમીનોમાં બિનખેતીની જમીનોમાં પ્રોજેક્ટોમાં ઉપયોગ કરીને સરકારશ્રીને આર્થિક નુકસાન કરેલ હોય તદ ઉપરાંત હોદ્દાનો દુરુપયોગ કરીને તેમના પરિવારના સભ્યોને જ કરોડો રૂપિયાના પેવર બ્લોકની કામગીરી આપેલ હોય તેમની વિવિધ પ્રવૃત્તિઓમાં જે નાણાકીય અનિયમિતતા ઘેરવહીવટ બાબતે સરકારશ્રીમાં છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરેલ હોય